વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 11 રચનાની અંદર સ્વાધ્યાય 11.2 દાખલા નંબર 7 ની રચના આપણે જોવાના છીએ. આગળના વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 11.2 નો દાખલા નંબર 3 અને દાખલા નંબર 5 ની રચના જોઈ, અને બીજા વિડિયોની અંદર પણ આપણે પહેલું ઉદાહરણ અને ત્રીજું ઉદાહરણ છે એ જોઈતી. હવે અહીંયા જે મેં રચનાના વિડિયો બનાવ્યા છે તે બધા વિડિયો મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય એવી રચનાના વિડિયો બનાવ્યા છે. દરેક રચનાના દાખલાના વિડિયો બનાવેલા છે, પણ આપણા માટે બોર્ડની પરીક્ષામાં 4 ગુણ માટે જે અગત્યનો પ્રશ્ન છે અને જે અગત્યના દાખલા છે એના મેં રચનાના વિડિયો બનાવેલ છે, અને આ વિડિયો છે એ તમને પરીક્ષામાં 100% 4 ગુણ અપાવશે. અને બીજું મિત્રો, કે મારી ચેનલ મેશભાઈ પંકજ કાપડીને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને આગળના વિડીયોનું નોટિફિકેશન મળે અને આગળ પણ અમે આવા વિડીયો બનાવતા રહીશું. હવે આપણે સ્વાધ્યાય 11.2 દાખલા નંબર 7 ની રચના જોઈએ. તો એની અંદર લખ્યું છે, બંગડીની મદદ લઈ એક વર્તુળ દોરો. અહીંયા શબ્દ સાંભળજો, બંગડીની મદદ લઈ અને તમારે વર્તુળ દોરવાનું છે. બંગડી એટલે કોઈ પણ ગોળાકાર વસ્તુ, ની મદદથી તમારે વર્તુળ દોરવાનું છે. હવે મિત્રો, આપણે પાસે બંગડી ન હોય તો તમે પરિઘથી પણ વર્તુળ દોરી શકો છો, પણ આપણે પરીક્ષાનો જે શબ્દ આવે પછી બંગડીની મદદથી, બંગડીની મદદ એટલે કોઈ પણ ગોળાકાર જે વસ્તુ છે, બંગડી છે, કોઈ બેગનું દબરાનું ઢાંકણું છે, એ બધા ગોળાકાર છે, એના મદદથી તમારે વર્તુળ દોરવાનું છે. અને પરીક્ષા કે આપણે જ્યાં દોરતા અહીંયા એવી વસ્તુ અવેલેબલ ન હોય તો તમે વર્તુળથી કોઈ પણ ત્રિજ્યા લઈ અને વર્તુળ દોરી નાખવાનું. અહીંયા મેં તમને એક વર્તુળ દોર્યું છે, આ બંગડીની મદદથી દોરવાનું, પણ તમે પરિઘની મદદથી દોરી શકો છો. આની ત્રિજ્યા કે માપ લેવાનું કાંઈ જરૂરી નથી. બંગડીના આકાર એટલે કે એવો ગોળાકાર છે, એ વર્તુળ દોરવાનું છે. એટલે તમે બંગડીની મદદથી દોરો તો પણ ચાલશે અને પરિઘની મદદથી દોરશો તો પણ ચાલશે. આપણે બંગડી મૂકી દીધું, આપણે બંગડી લઈને વર્તુળ દોર્યું છે અને બહારનું બિંદુ પી મૂકેલું છે. તો ફરીથી બંગડીની મદદ લઈ એક વર્તુળ દોરો, એટલે આ વર્તુળ દોરી ગયું. વર્તુળની બહાર એક બિંદુ P લો, આ બહાર એક બિંદુ P લઈ લીધું. આ બિંદુમાંથી, આ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડ દોરો. આ બહારનું બિંદુ છે, એમાંથી આપણે વર્તુળના સ્પર્શકની જોડ દોરવાની છે. તો સૌ પ્રથમ આપણે બંગડીની મદદથી એક વર્તુળ દોર્યું અને બહારનું બિંદુ આપણે B અહીંયા મૂકી દીધું. હવે બીજું, વર્તુળ દોરાઈ જાય પછી વર્તુળનું કેન્દ્ર નથી, કારણ કે આપણે બંગડીની મદદથી વર્તુળ દોર્યું છે. પરિઘની મદદથી દોરીએ મળી જાય, પણ આપણે જે પ્રશ્ન પૂછવાનો છે બંગડીની મદદથી, એટલે બંગડીની મદદથી કોઈ પણ ગોળાકાર વસ્તુ દોરી દો, ફરતી બોર્ડને દોરી શકશો. ફરી વચ્ચે આપણે કેન્દ્ર ખબર નહીં, કેન્દ્ર કઈ જગ્યાએ છે, એટલે આપણે એનું કેન્દ્ર શોધવું પડે. કેન્દ્ર ગોતવા માટે આપણે એની બે જીવા લેવાની છે, અને એ બે જીવા એવી લેવી છે એકબીજાને સમાંતર ન હોય એવી આપણે બે જીવા લેવાની છે. તો આપણે પહેલા બે જીવા દોરીએ. લઈ શકો છો, એવું જરૂરી નથી આમ દોરી, તમે ક્રોસમાં પણ લઈ શકો. આ બે સમાંતર આપણે જીવા દોરી, સમાંતર ન હોય એવી જીવા દોરી, એ બી અને સી ડી. હવે મિત્રો, તમે પણ મારી સાથે રચનાઓ દોરતા જજો, જેથી તમે વિડીયો જોઈ જોઈએ અને સાથે બુકની અંદર પણ રચના દોરશો તો તમને 100% આવડી જશે. હવે આપણે સમાંતર ન હોય એવી જીવા દોરી, એ બી અને સી ડી, એવી કોઈ પણ તમે બે જીવા દોરી શકો છો વર્તુળની અંદર. હવે આપણે શું કરવાનું છે, રેખાખંડ એબી અને સીડી, રેખાખંડ એબી અને સીડીના લંબ દ્વિભાજક દોરવા છે. એ લંબ દ્વિભાજક દોરવાથી જ્યાં લંબ દ્વિભાજક છે ત્યાં આપણે મધ્યબિંદુ એમ મળશે, મધ્યબિંદુ મળશે એ વર્તુળનું કેન્દ્ર થશે. તો રેખાખંડ એબીનો લંબ દ્વિભાજક દોરીએ. તો રેખાખંડ એબીનો લંબ દ્વિભાજક દોરવો હોય આપણે પહેલા રેખાખંડ એબી જેટલું પરિઘ ખોલવું પડે. મિત્રો અહીંયા જુઓ તો રેખાખંડ એબી જેટલું પરિઘ ખોલવું, કેટલું રેખાખંડ એબી જેટલું. આપણે આગળના વિડીયોમાં પણ લંબ દ્વિભાજક દોરતા શીખી ગયા છીએ, જેનો લંબ દ્વિભાજક દોરવો હોય એના જેટલું પરિઘ ખોલવાનું, આ એબી જેટલું પરિઘ ખોલ્યું.
હવે એને કેન્દ્ર રાખી એક ચાપ ઉપર અને એક ચાપ નીચે લાવવાનું આ રીતે એક ચાપ ઉપર અને એક ચાપ નીચે ફરીથી આવી રહ્યો એક ચાપ ઉપર અને એક ચાપ આ નીચે લાવવાનું એને કેન્દ્ર રાખી હવે એવી રીતે બી ને કેન્દ્ર રાખી એક ચાપ ઉપર એક ચાપ નીચે હવે આ ચાપ અહીંયા આવી ગઈ છે મેં કીધું અહીંયા દોરવાથી તો હું જાવ નહીં ફરીથી આપણે દોરી નાખવાનું એને કેન્દ્ર રાખી એક ચાપ આમ એક ચાપ આમ બીને કેન્દ્ર રાખી એક ચાપ આ બાજુ એક ચાપ આ બાજુ ફરી વખત બીજી જગ્યાએ દોરાઈ જાય તો મેં છેદને પણ લંબાવી દેવાની આગળ હવે અહીંયા આપણે બે ચાપ છેદે છે અહીં આપણે તબકા કરીએ અને ત્યાર પછી આપણે સ્કેલની મદદથી જોડી દઈએ બે બિંદુને આપણે જોડી દઈએ આ રીતના આછી લાઈનથી જોડવા છે એટલે આપણે બીજા દોરવાળી આડી ભાવ એટલા માટે હવે આપણે સીડી નો લંબ દ્વિભાજક દોરીએ તો સીડી નો લંબ દ્વિભાજક દોરો હોય તો સીડી જેટલું પરિકર કરવાનું લંબ દ્વિભાજક દોરવાનું એટલે સીડી જેટલું પરિકર કરવાનું એક ચાપ ઉપર મારીએ એક ચાપ નીચે ફરીથી બીને કેન્દ્ર રાખી એક ચાપ ઉપરના ભાગમાં અને એક ચાપ નીચેના ભાગમાં તો લંબ દ્વિભાજક ફરીથી શીખવાડો સીડી જેટલું પરિકર કરવાનું સીને કેન્દ્ર રાખી એક ચાપ ઉપરના ભાગમાં એક ચાપ નીચેના ભાગમાં બીને કેન્દ્ર રાખી એક ચાપ ઉપરના ભાગમાં એક ચાપ નીચેના ભાગમાં આ રીતની અહીંયા બનશે હવે ત્યાં પણ આપણે બિંદુના લખી દે જ્યાં બે ચાપ છે તે છે અહીંયા અહીંયા આ રીતના નિશાન કરી લઈએ બિંદુના હવે આ બે બિંદુને સ્કેલની મદદથી જોડી દઈએ આછી લાઈન કરશું જેથી આપણને દસના ધોરણમાં કંઈ આડું ન આવે અહીંયા આપણને બે લંબ દ્વિભાજક છેદે છે આ લંબ દ્વિભાજક અહીંયા છેદે છે જ્યાં છેદે છે ત્યાં મધ્ય બિંદુ એમ તમે કોઈ પણ નામ આપી શકો એમ આપો ઓ આપો કોઈ પણ નામ એ આપણે એ એમ આપ્યું છે હવે આ એમ છે એ વર્તુળનું કેન્દ્ર બિંદુ આ બે રચના જે છે ત્યાં આપણે એનું ભેગો થયો ત્યાં આપણે નામ આપ્યું એમ આ એમ છે એ વર્તુળનું કેન્દ્ર બિંદુ થશે હવે રેખાખંડ એમ પી રેખાખંડ એમ પી દોરીએ લંબ દ્વિભાજક દોરાઈ જાય
લેવલ દે બજેટ છે આ રેખા ખંડ અહીંયા છે દે છે અહીંયા મધ્ય બિંદુ આપણે કહીશું ઓ હવે અહીંયા આપણે ઓપી જેટલું પરિઘ ફરવાનું છે ઓપી જેટલું લંબ દે બજેટ ગોળાઈ ગયા પછી ઓ ને કેન્દ્ર રાખી અને અહીંયા પી સુધી બિંદુ એટલે ઓપી જેટલી ત્રિજ્યા ઓ ને કેન્દ્ર લઈ ઓપી જેટલી ત્રિજ્યા લઈ અને આપણે વર્તુળ દોરશું વર્તુળ દોરો કઈ રીતે દોરવાનો તો કે ઓપી જેટલી ત્રિજ્યા અને ઓ ને કેન્દ્ર રાખી વર્તુળ દોરવાનું છે એ વર્તુળ જે આગળનો વર્તુળ હતો તેને છેદે છે અહીં આપણે બિંદુ P છે નામ આપી દઈએ ફરીથી આ વર્તુળ દોરવાથી જે આગળનું જૂનું વર્તુળ હતું એને આ જગ્યાએ અને આ જગ્યાએ આ બે બિંદુમાં છેદે છે જ્યાં નામ આપી દઈએ આપણે R અને Q જે જૂના વર્તુળને આ નવું વર્તુળ દોરું એ આ લખ્યું બિંદુમાં છેદે છે હવે આપણે સ્પર્શક દોરી લઈએ તો કહે કે પી આર પી આર અને પી ક્યુ આ સ્પર્શક દોર્યા છે તમારે સ્પર્શક ને આગળ લંબાવો હોય તો તમે લંબાવી પણ શકો છો કિરણ કરીને અહીંયા અને પણ અહીંયા લંબાવું હોય તો તમે લંબાવી શકો છો આ રીતના તો અહીંયા પી માંથી જૂના વર્તુળના બે બે સ્પર્શક દોર્યા છે તો આ આપણે રચના દોરી પરીક્ષાની અંદર દોરવણીના માર્ક વધુ હોય છે એટલે મુદ્દાના માર્ક ઓછા છે દોરવણીના 2.5થી 3 માર્ક હોય છે અને મુદ્દાનો 1થી 1.5 માર્ક હોય છે મુદ્દા કઈ રીતે લખવા તો કે જે આપણે દોર્યું જેમ દોરતા ગયા એ પ્રમાણે આપણેના મુદ્દા લખવાના છે રચનાના મુદ્દા રચનાના મુદ્દામાં પહેલો મુદ્દો તો કે પહેલો મુદ્દો કયો તો કે આપણને શું આપ્યું હતું બંગડીથી વર્તુળ દોરવાનું કીધું હતું અને બહારનું બિંદુ પી તો બંગડીની મદદથી બંગડીની મદદથી એક વર્તુળ દોરો અને બહારનું બિંદુ પી લો પી લખ્યું હતું ત્યાર પછી આપણે શું કર્યું હતું કે બે જીવા દોરી એ બી અને સી ડી પણ કેવી સમાંતર ન હોય તે અહીંયા લખીએ સમાંતર ન હોય તેવી વર્તુળમાં રેખાખંડ એ બી અને રેખાખંડ સીડી જીવા દોરો આપણે જીવા દોરી જીવા દોરીને આપણે શું કર્યું હતું તો કે એબી નો લંબ દ્વિભાજક દોર્યો હતો અને સીડી નો લંબ દ્વિભાજક દોર્યો હતો તો આગળ લખીએ હવે રેખાખંડ એબી અને રેખાખંડ સીડી ના અનુક્રમે લંબ દ્વિભાજક દોરો આ લંબ દ્વિભાજક દોર્યા હતા લંબ દ્વિભાજક બે ના દોર્યા હતા જ્યાં છે ને આપણે નામ આપ્યું હતું એમ તેમના છેદ બિંદુને એમ આપણને અહીંયા બેનું છેદબિંદુ બે લંબ દ્વિભાજકનું છેદબિંદુ મળ્યું હતું એમ આ બિંદુ એમ
આ બિંદુ M છે એ કોનું કેન્દ્ર થાય તો કે બંગડી આકારના વર્તુળનું કેન્દ્ર થશે આ બિંદુ M જે વર્તુળનું કેન્દ્ર બને એ કેન્દ્ર થશે બરાબર આ બિંદુ લંબ દ્વિભાજક જો આપણે વર્તુળનું કેન્દ્ર M મળ્યું હવે શું કર્યું તો કે રેખાખંડ LP દોર્યો રેખાખંડ LP દોર્યો એનો આપણે લંબ દ્વિભાજક લીધો रेखाखंड MP दोरो अने MP नो लंब द्विभाजक रचो लंब द्विभाजक रचो लंब द्विभाजक रचवाथी आपणे ए बिंदु मळ्यो ओ मध्य बिंदु ओ मळ्यो मध्य बिंदु ओ मळे मध्य बिंदु ओ मळी गया પછી આપણે શું કર્યું તો તો કે ઓ ને કેન્દ્ર રાખ્યું તો ઓપી જેટલી ત્રિજ્યા રાખીને વર્તુળ દોર્યો એમ બંધો લખીએ શું કર્યું તો ઓ ને કેન્દ્ર રાખ્યું તો ઓપી જેટલી ત્રિજ્યા એટલે આપણે સંકેત પર ટૂંકમાં લખી રાખીએ વર્તુળ ઓ કેન્દ્ર ઓપી ત્રિજ્યા દોર કોને કેન્દ્ર રાખે ઓપી જે ત્રિજ્યા વર્તુળ દોર તો આ વર્તુળ દોરવાથી જૂના વર્તુળને ક્યાં છેદે છે જૂના વર્તુળને આગળનું વર્તુળ દોર્યું પહેલા બંગડી વાળું વર્તુળ તો કે આર અને ક્યુ માં છેદે છે જે જે બંગડી આકારના વર્તુળને વર્તુળને આર ને ક્યુ માં છેદે છે આર ને ક્યુ માં છેદે ત્યાર પછી આપણે શું કરવું તો કે રેખાખંડ PR અને PQ દોર્યા હતા જે માર્ગ સ્પર્શક છે તો રેખાખંડ PR અને રેખાખંડ PQ और તમે અહીંયા રેખાખંડ લખો તો આને તો કિરણ PR લખો અને કિરણ PQ લખો તો પણ ચાલે રેખાખંડ PR લખો તો કિરણ PR લખો તો પણ ચાલશે રેખાખંડ PR અને રેખાખંડ PQ માન્ય છે સ્પર્શક છે તો મુદ્દા આપણી ભાષામાં લખવાના છે જે આપણે દોર્યું છે એ જ પ્રમાણે મુદ્દા લખવાના છે એમાં મુદ્દા પાકા કરવાની કે ગોખવાની જરૂર નથી તો રચના શૈલી છે અને બોર્ડની પરીક્ષા માટે ખાસ આયોજી છે તો તમે મિત્રો એક વખત તૈયારી કરીને નોટમાં ફરીથી દોરજો જેથી તમને આ રચના બોર્ડની પરીક્ષા પૂછાય તો તમને 4 માર્ક મળી શકે